પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય તેલમાં થયેલા ભાવ વધારા સામે આમ આદમી પાર્ટી નર્મદાનું કલેક્ટરને આવેદન. જેમાં ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન, સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડીએ શાહ, સીડીએમઓ અને સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તા વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લાના કોરોના વોરિયર્સને આ કિટનું વિતરણ કરાયું હતું. રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત કોવિડ 19 હોસ્પિટલ ખાતે આરએમઓ ડૉક્ટર મનોહર મંજી ગાંવકર, રાશન કિટ વિતરણના જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી એનયુ પઠાણ, કોવિડ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સહિતના પેરામેડિકલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિતની ઉપસ્થિતિમાં તમામ વરિષ્ઠ પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન રાત દિવસ જોયા વિના રાઉન્ડ ધી ક્લોક ખડી પગે સતત સેવાઓ આપનાર આરોગ્ય વિભાગના યોદ્ધાઓને આ રેશન કિટના વિતરણ સાથે તેમનું અભિવાદન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર, સફાઈ કામદાર, પંડિત દીનદયાલ ભંડાર, વ્યાજબી ભાવની દુકાનના સંચાલક, તોલાટ કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના 3,404 જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશન કિટના જિલ્લા કક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓમાં અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરિયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થા રાજપીપળા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફતે આ કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે. આ પ્રસંગે ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે તેવા કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતના બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે તેવા લોકોને ગુજરાતના રાજ્યપાલ તરફથી એનજીઓ થકી આવા કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશન કિટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ 3400 જેટલી કિટ્સનું વિતરણ કરાયું છે. આ કાર્યને બિરદાવતા તેમણે કહ્યું હતું કે આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોય તે ખરેખર આવકારદાયક છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. હું ડૉક્ટર કિરણ વસાવા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે અમે સાગબારા મામલતદારશ્રીને મોંઘવારીના બાબતે આવેદનપત્ર આપેલ છે આમ આદમી પાર્ટી વતી, જેમાં પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થઈ રહ્યો છે દેશમાં, સાથે સાથે ખાદ્યતેલ અને જીવન જરૂરિયાતની વસ્તુમાં જે ભાવ વધારો વધી રહ્યો છે તેના નિયંત્રણ માટે આપણે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપેલ છે. સાથે સાથે ખેડૂતોના મુદ્દાને પણ આપણે ધ્યાનમાં લીધું છે. ખેડૂતોએ ખાતર લેવા માટે અપૂરતો જથ્થો જ્યારે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવે છે તો રાતે 8 વાગ્યાથી લઈને દિવસે અથવા સવારે રાત્રે 3 વાગ્યા સુધી અથવા તો સવાર સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, ધક્કા મુક્કીઓ કરવી પડે છે. ત્યારે 2-4 દિવસ